ફરી એકવાર મિત્રો ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધણ દેખાઈ રહ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને અનેક ચર્ચાઓ ઉઠી છે. રૂપાણીનું કહેવું છે કે આ માત્ર શુભેચ્છા મુલાકાત નથી, પરંતુ આ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે દેશ અને રાજ્યના સંગઠનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સમય પૂર્ણ થયો છે, તો એમ પણ એમને કેન્દ્રમાં મંત્રી બનાવાયા છે, એટલે એમણે પોતે જ એક સભામાં કહ્યું હતું કે મને આ જવાબદારીમાંથી હવે મુક્ત કરો. ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે વિજય રૂપાણીને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે. વિજય રૂપાણી મિત્રો હાલમાં પંજાબ અને ચંદીગઢના પ્રભારી છે. જોકે આ બાબતે વિજય રૂપાણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. ભાજપના અનેક ધારાસભ્યો મિત્રો દિલ્હી દરબારમાં આટાફેરા હમણાંથી વધ્યા છે. ગુજરાત લોકસભાની એક સીટ મિત્રો કોંગ્રેસને ગઈ અને એ સીટ ગેનીબેન ઠાકોરને મળતા ડેમેજ કંટ્રોલ માટે અલ્પેશ ઠાકોરને પણ ભાજપ મોટી જવાબદારી આપી શકે છે. અલ્પેશ ઠાકોરે પણ મિત્રો દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો આ બાજુ કૌશિક વેકરિયા, ગોરજીભાઈ બાવળિયા એ પણ દિલ્હીમાં મિત્રો મોટા નેતાઓ સાથે મુલાકાત કરી છે. ગુજરાતના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં વિસ્તરણ પણ થવાનું છે. જોઈએ હવે કયા કયા નેતાઓના નામ એમાં આવે છે.